થરાદના ભલાસરા ગામમાં દબાણના મુદ્દે મોટું નાટક ભજવાયું હતું। 50 એકર જમીન પર દબાણ દૂર કરવાના નિર્ણય સાથે નીકળેલ તંત્રએ માત્ર 10 કરતા ઓછા એકરમાં દબાણ દૂર કરી સંતોષ માન્યો અને એ પણ ખેતર અને ઘરની વાડ જ તોડી। પંચાયતે મોટો ઉપાડે ઝુંબેશ તો શરૂ કરી, પણ રાજકારણ આડે આવી જતા સગાવાલાના સંબંધો અને રાજકીય કાવાદાવા વચ્ચે ઝુંબેશ માત્ર ને માત્ર ગરીબોના ઝૂંપડા સુધી જ પહોંચી। રાજકીય પીઠબળ ધરાવતા દબાણકારો સુધી પંચાયતને પહોંચવાની હિંમત ન થતા કામગીરી બાબતે અનેક સવાલો ઉઠ્યા છે। આ ગામમાં જે દબાણ મેટર ચાલતી હતી હાઈકોર્ટની, તે બાબતે અહીંયા ગિરધરભાઈના દીકરાનો ફોન આવ્યો કે વેલાભાઈ, અમારે અહીંયા હોજી આવીને અમને કોઈ જાણ નથી કરી અને અમારી વાડ તોડી નાખે છે। અને ભણાભાઈએ કીધું કે અમારો ઘાસચારો છે ને અમારે કોઈ નોટિસ નથી અને આવું તોડી નાખ્યું છે ને। અમે લોડરવાળાને પૂછ્યું તો કે કેમ તોડો છો, કે અમારે કે ગામમાંથી અમારા સરપંચજી મૂક્યા છે અને તમે દબાણ કર્યું છે અને તોડો છો અને આગળ હાઈકોર્ટ મેટર હેડે છે અને જે જૂની પંચાયત કોદળી નોદીબેન સરપંચ હતા, એટલે કે અમને જે મેટર ચાલતી હતી ને એમને નોટિસ આપી છે, એટલે તમે આવું કરીને ગયો છો, એટલે કે અમે આ આગળના સરપંચે કર્યું એટલે અમે લોડર મૂકીને તોડાવવા છો। તો મારે 6 વાગે લોડરવાળા આવ્યા છે તો મારી વાડ કાપી અને દાતા અમે પૂછવા કે કેમ ભાઈ તમે વાડ બીજ કાપો ને કેમ લોડર મોડાયે છે। હું વિધવા છું ભાઈ અને મારો છોકરો અપંગ છે, મારે વાડ બી તમે પાડી નાખો છો તો મારી ખેતીવાડી બધી બગડી જાય, રાતના ભળી જાય, તો હું ઘાસચારો બીજું મારે વાવું માલને પછી માલને ચાળવું છું, તો એ કેમ કહી તો પછી મેં મારી રાડ મેં એટલે કરી તો કોઈ ઓબળી નહીં। મેં સરપંચને કહી હેતમત ભાઈ આ કોઈ વાડ હોય કોઈ ઘરે જણ બીજી ત્યાં કરો તો એની જણ કરી તો સરકાર હાથ દાડા સુધી મારી કણી લારે દેખા દેખા નથી લીધી, કોઈ એની ખબર પડે અને કહે તો ભાઈ મને કોઈ કીધી નહીં કાંઈ જણ કરી નથી। તો 4 વાગે લીડર આવ્યો તો ગમેતી મેળ્યો તો અને મારી વાડ આખી ફજાઈ નાખી અને ગાય બગાડ કર્યો અને ગાય બગાડ કીધો અને કોઈ આજે બીજું મને શાળા દીધું કોને, મારા ઘર આદમી મરી ગયા ને સમય ના ગયા, લારે લારે બે બચ્ચા મારા સામને એના બાળ ભણશે અને મનોની ચઈ કરાવી નાખી મને ઘરે મોં ઠા નથી અને મને કારણથી આખી વાડ ફેદાઈ નાખી અને લીડર મેળ્યો અને તલાટી આવ્યો તો ભેગો અને ગમે તી સરપંચ થયા